આપને જીવનમાં ઉતારા જેવી એકાદી વાત કરતો જાવ તો મજા આવે યાર. બાકી તો ગાવાનું બોલવાનું તો કાયમ ડાયરામ થતું હોય છે, પણ એવો આ આનંદનો ડાયરો છે, આનંદનો માહોલ છે, ત્યારે ઘણી બધી વાતોની પણ મને આથી ફરમાઈ છે. પણ નામી અનામી બધા મહેમાનોની હાજરી છે, કોના કોના નામ લેવામાં, પણ આટલી બધી સંખ્યામાં આ પરગનું જ આખું છે. આમ તો બરોડા એટલે ગાયકવાડ સરકાર કહેવાય, જેનો એક દી મધ્યાન તપતો વડોદરા ગાયકવાડ પહેલું વહેલું બરોડા ખંડેરાવ ગાયકવાડે સર કરેલું પહેલું વહેલું. જો પગ જો કોઈ બરોડામાં મૂક્યો હોય તો ખંડેરાવ ગાયકવાડે મૂક્યો. અને બરોડાની એટલી ભૂમિકા છે કે ડોક્ટર બાબા સાહેબ જેને ભારતનું બંધારણ કર્યું, ઈ વખતે લાઈટું નહોતી, ઈ વખતે ગોપાલભાઈ ન ભૂલતો હોઉં તો ઇલેક્ટ્રોનિકનો યુગ નહોતો. તેદી જે સરકારી જે રાજાશાહીની લાઈટું હતી ને એમાં બેઠા બેઠા એ પુસ્તક વાંચતા હતા. અને જે ધરતીમાં હું તમે બેઠા છે આખું પરગણું જે આ બરોડાની ધીંગી ધરતી છે આ પરગણું આખું. અને એ ખબર પડી કે આ તો ખાલી એક લાઈટ નીચે બેઠા બેઠા પુસ્તક વાંચે છે, ઘરમાં તો ક્યાં લાઈટ હતી. આટલું એજ્યુકેશન, આટલી આ બાળકને ભણવાની ભાવના છે તો વડોદરાની ગાયકવાડ સરકાર ખર્ચો આપે છે ને આઈને લંડન ભણવા માટે મોકલો. આ વડોદરાનું આખું જે પરગણું એમાં બધા તાલુકા ડભોય હોય આજુબાજુની આ ધરતીની તાસીર જુદી છે. અને એના બરોડા ગાયકવાડ સરકારે એમ કહેવામાં આવ્યું કે એને લંડન એજ્યુકેશન માટે મોકલો અને એ ભણી અને આખા ભારતનું જેને બંધારણ બાંધ્યું છે સાહેબ એ આવી ધીંગી ધરતીમાંથી જેની ધરતીમાંથી કંઈક શીખવાનું મળે, જ્યાં ક્યાંક નવી એક ફોરમ મળે મને ને તમને, એવી જો કોઈ ધરતી હોય તો એ વડોદરાની આ ધરતી છે.